વાત રાજકોટની રાજકોટમાં વધતા કોરોના કેસને લઈને હરકતમાં જોવા મળી રહ્યું છે શિક્ષણ વિભાગ જિલ્લા શિક્ષણ અધિકારીએ શાળાઓમાં ચેકિંગ હાથ ધર્યું હતું છ અલગ અલગ ટીમો બનાવી અને આ ટીમો દ્વારા શાળાઓમાં તપાસ હાથ ધરવામાં આવી કોરોના ગાઈડલાઈનનું પાલન થાય છે કે નહીં તેની તપાસ કરવામાં આવી હતી શહેરની શાળાઓમાં કોરોના સંક્રમણ વધતા ડીઓ દ્વારા આ ચેકિંગ કરવામાં આવ્યું છ અલગ અલગ ટીમો દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું કોવિડની ગાઈડલાઈનનું પાલન થાય છે કે નહીં તે અંગે શાળાઓમાં તપાસ હાથ ધરવામાં આવી હતી સ્કૂલમાં ચાલતા 12 જેટલા વાહનો આરટીઓ દ્વારા ડિટેઇન પણ કરવામાં આવ્યા છે તો આ તસવીરો જે અમે આપને બતાવી રહ્યા છીએ રાજકોટની અલગ અલગ શાળાઓની તસવીરો છે કે જ્યાં આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું અને ત્યારબાદ એક અલગ અલગ છ ટીમ બનાવીને રાજકોટની અલગ અલગ શાળાઓમાં ટીમ પહોંચી ગઈ હતી અને ત્યાં શાળાઓમાં કોરોનાની જે ગાઈડલાઈન છે તેનું પાલન થાય છે કે નહીં તેની તપાસ તેમના દ્વારા કરવામાં આવી હતી અને જ્યાં પણ વિદ્યાર્થીઓને પણ આ ટીમ દ્વારા એ સમજણ આપવામાં આવી હતી કે કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવું કેટલું જરૂરી છે અને કઈ કઈ બાબતોને લઈને તકેદારી રાખવામાં આવે તે તમામ બાબતોને લઈને અધિકારીઓ દ્વારા માહિતી પણ આપવામાં આવી હતી જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીની અંદાજિત 6-1 જેટલી ટીમ અત્યારે રાજકોટ શહેરની જુદી જુદી શાળાઓમાં વિઝિટ કરી છે ખાસ કરીને કોરોના ગાઈડલાઈનનું પાલન થાય છે કે કેમ એ જવાબદારી અમને આપેલી છે માનનીય કલેક્ટર સાહેબ આ બાબતે ખૂબ જ ચિંતિત છે માનનીય જિલ્લા શિક્ષણ અધિકારી સાહેબ પોતે પણ પડદરીની અલગ અલગ શાળાઓમાં ગયા હતા અને ત્યાં કોરોના ગાઈડલાઈનનું પાલન થાય છે કે કેમ એ સુનિશ્ચિત કરેલું છે હાલ તો એ ત્રણેય શાળાઓ જે છે ત્યાં આપણે અધ્યયન જાહેર કરેલું છે પરંતુ એટ ધ સેમ ટાઈમ અમે વાલીને પણ કહીશું કે ભાઈ થોડી તકેદારી આપની કક્ષાએથી પણ રાખવામાં આવે શાળાઓ જે છે એ પોતે પોતાની રીતે સંપૂર્ણ તકેદારી રાખી રહ્યા છે ત્યારે વાલીની પણ એટલી જ જવાબદારી વિદ્યાર્થીઓની પણ એટલી જવાબદારી થાય છે કે તેઓ પોતે પણ આ બાબતે થોડા જાગૃત થઈ અને પોતે પોતાની રીતે થોડું પેલું જાગૃત થાય તો કોરોના સંક્રમણને અટકાવી શકાય એટલે દરેક બાળક જે છે એ પોતે પોતાની સેનિટાઈઝરની બોટલ સાથે રાખે પોતાનું પાણી એના નાસ્તા જે હોય એ કોઈની સાથે શેરિંગ ન કરે વિદ્યાર્થીઓ સાથે ખાસ કરીને એટલા માટે કમ્યુનિકેશન કરવું પડે કે